પંદરમી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની વિદાયનો દિવસ છે ત્યારે સરદાર પટેલના ગયા પછી તેમના સો દીકરાની તોલે આવે તેમાં દીકરી મણીબેન પટેલને મળેલ રાજકીય પ્રતિસાદની હકીકતો આપણે જાણવી છે તેમણે કોઈ મંડળીનું કોઈ પણ પદ સ્વીકાર્યું નહોતું પણ તે અમારા કુટુંબના એક સભ્ય જ બની ગયા હતા તેઓ સરદારના દીકરી હતા અને જાણતા હતા કે તેમના પિતાને ખેડાના ડેરી ખેડૂતોના કલ્યાણ અને પ્રગતિ માટે કેટલી ચિંતા રહેતી પરંતુ આણંદ તેમનું સ્વાગત માત્ર એટલા ખાતર નહોતું કરતું કે તેઓ સરદારના દીકરી હતા તેમનું સ્વાગત એટલા ખાતર થતું કે તેઓ સ્વયં એ ખૂબ જ ઉદ્દાત વ્યક્તિ હતા આમ તો એક જાજરમાન સ્ત્રી હતા અને બહારનો દેખાવ કડક ભર્યો જણાતો પણ મને અનુભવાયું કે તેમનું હૃદય ખૂબ જ મૃદુ હતું અને અમે સારા મિત્રો બન્યા અત્યંત પ્રામાણિકતા અને વફાદારીના ગુણો મણિબેન ધરાવતા પોતાની સમગ્ર જિંદગી તેમણે પિતાને સમર્પિત કરી દીધી તેમણે મને કહ્યું કે જ્યારે સરદાર પટેલનું નિધન થયું ત્યારે તેઓ તેમની પાસે એક ચોપડી અને થેલો લઈને દિલ્હીમાં જવાહરલાલ નહેરુને મળવા ગયા અને તે ચીજો સોંપી દીધી ત્યારે તેમણે નહેરુને કહ્યું કે તેઓના પિતાએ આમ કરવાની સૂચના આપી હતી અને સાથે તાકીદ કરી હતી કે તે બીજા કોઈને ન આપવું આ થેલીમાં કોંગ્રેસ પક્ષની માલિકીના રૂપિયા પાંત્રીસ લાખ હતા અને તે ચોપડી એ પક્ષના હિસાબનો ચોપડો હતો નહેરુએ આ ચીજો સ્વીકારી અને મણિબહેનનો આભાર માન્યો તેઓ વધુ કંઈક બોલશે એ આશાથી મણિબેન રોકાયા પણ તેઓ એક શબ્દ વધુ ન બોલ્યા તેથી તેઓ ઊઠીને પાછા ફરી ગયા તેમની પાસે પોતાના તો કોઈ પૈસા હતા નહીં સરદાર પટેલના મૃત્યુ બાદ બિરલાઓએ તેમને થોડો વખત દિલ્હીમાં બિરલા હાઉસમાં રહેવા કહ્યું તો ખરું પણ તે વ્યવસ્થા તેમને ફાવી નહીં તેથી પોતાના સગાને ત્યાં અમદાવાદ રહેવા માટે ચાલી આવ્યા તેમની પાસે મોટર કાર પણ નહોતી તેથી તેઓ બસમાં અને ટ્રેનના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા પાછળથી ત્રિભુવનદાસે તેમને સંસદના સભ્ય ચૂંટાવવામાં મદદ કરી તેથી તેમને પ્રથમ વર્ગનો પાસ તો મળ્યો પણ એક સાચા ગાંધીબાજીની જેમ તેણે ત્રીજા વર્ગમાં પ્રવાસ કરતા રહેવાનું જ પસંદ કર્યું કદાચ ખૂબ સાહજિક હતું તેમ સરદારના મૃત્યુ પછી મણિબેને પોતાના પિતા પ્રત્યેની નિષ્ઠાને મોરારજી દેસાઈ તરફ વાળી પણ કમભાગ્યે દેસાઈને તેમને માટે ફાળવવાનો સમય જ ન હતો હું જ્યારે પણ તેમને મળવા જતો મણિબેન મારી સાથે આવતા પણ મારી સાથે તેઓ બેડરૂમમાં વાતચીત કરતા અને મણીબેનને બીજા ઓરડામાં બેસાડી રાખતા તેઓનું આવું વર્તન મને ઉચાટ કરાવતું અને એક વખત તો મેં તેમને કહી દીધું કે તમારું મણિબેન સાથેનું આવું વર્તન હું સમજી શકતો નથી અને મને ચિંતા થાય છે મેં તેમને કહ્યું પણ ખરું કે તેઓ કેટલે દૂરથી તમને મળવા અહીં આવ્યા છે અને આવા કડક વર્તનને બદલે એક મીઠાશભર્યું સ્મિત અને દયાળુ વાતચીત જ તેમને બસ થઈ પડે એમ છે આમ તો દેસાઈ કંઈ કડકાઈ કરવા માગતા નહોતા પણ કોણ જાણે તેમની પ્રત્યે કશી લાગણી પણ ધરાવતા નહોતા તેમ મને જણાવ્યું તેમના પાછલા વર્ષોમાં જ્યારે તેઓની આંખે ઝાપ ઝાંખપ આવી ગઈ ત્યારે અમદાવાદના માર્ગો પર એમને હાથ ઝાલીને દોરનાર પણ કોઈ નહોતું તેઓ ઘણી વખત ઠોકર ખાઈ બેસતા અને કદીક તો પડી પણ જતા જ્યારે તેઓ મરણ પથારીય હતા ત્યારે તે વખતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ તેમના ખાટલા પાસે આવ્યા એક ફોટોગ્રાફરને બોલાવ્યો પોતે તેમના માથા આગળ ઊભા રહીને ફોટો પડાવ્યો અને તે ફોટો બધા જ છાપાઓમાં બીજે દિવસે પ્રકાશિત થયો બહુ થોડા પ્રયત્ને એ લોકો તેમના પાછલા વર્ષો સગવડ ભર્યા બનાવી શક્યા હોત મણિબેન અંગેની આ વાતો બે હજાર છના ઓગસ્ટમાં અમદાવાદથી પ્રકાશિત થયેલા પુસ્તક મારું સ્વપ્નના પાના નંબર ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ પરથી તારવીને મેં અહીં રજૂ કર્યા છે પોતાના આ અતિ નિખાલસ અનુભવો કે જેને આપણે લોકો રાજકારણને લઈને વિવાદમાં ખેંચી ગયા છીએ તે અમૂલના જનક વર્ગીસ કુર્યને વર્ણવ્યા છે આત્માથી મહાન માણસો સાચપ અને સારપની નોંધ લેવાનું ચૂકતા નથી 对，求外去无缺。 Sah.